नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय हिंदी द्वितीय संक्रमण पाठ नंबर 6 मालव जी फौजदार અને પાંચ પ્રકાર છે એકાંત। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં આ પાઠનો થોડો ભાગ જોઈ ચૂક્યા છીએ। આજે આ વિડિયોમાં જ્યાંથી પાઠ સમજવાનો બાકી છે ત્યાંથી આપણે એની ચર્ચા કરવાના છીએ। તો મારી પાસે હિન્દીનું પાઠ્યપુસ્તક છે, તમે પણ તમારું પાઠ્યપુસ્તક હાથમાં રાખો જેથી કરીને આપણે હિન્દી મેનું વાંચન કરતા જશું, સાથે સાથે ગુજરાતીમાં એનું ભાષાંતર પણ કરતા જશું અને સમજૂતી મેળવતા જશું। તો ચાલો પાઠ નંબર 6 એમાં પાઠ નંબર 35 ઉપર ઉપરના ભાગમાં છે। શિવાજી કહેતા હૈ જબ તુમ્હે ઇતના કષ્ટ થા તો તુમ મેરે પાસ ક્યું નહીં આયે। શિવાજી કહે છે કે જ્યારે તને આટલું દુઃખ હતું, કષ્ટ એટલે દુઃખ હતું, તો તું મેરે પાસ ક્યું લઈ આવ્યો, ત્યારે તું મારી પાસે કેમ ન આવ્યો। માલવજી કહેતા હૈ મહારાજ મેરે આને કી કી આવશ્યકતા થી। કહે છે મહારાજ મારે આવવાની શી જરૂર હતી, આવશ્યકતા એટલે જરૂર। જીસ વીર સૈનિક ને દેશ કી રક્ષા કે લિયે અપને પ્રાણ ગવા દિયે ઉસકે પરિવાર કે પાલન પોષણ કી ચિંતા કરના તો આપકા હી કર્તવ્ય થા। જીસ વીર સૈનિક ને જે વીર સૈનિકે દેશ કી રક્ષા કે લિયે અપને પ્રાણ દેશ ને રક્ષણ માટે પોતાના પ્રાણ ગવા દિયે ઉસકે પરિવાર કા પાલન પોષણ કા પાલન પોષણ કી ચિંતા કરના તો આપકા હી કર્તવ્ય થા। જે વીર સૈનિકે દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ ત્યજી દીધા અથવા આપી દીધા તેના પરિવારના પાલન પોષણની ચિંતા કરવાની કરવી એ તો એ આપણું કર્તવ્ય હતું। માધવજી એ કહે છે કે મારે હું તમારી પાસે શા માટે આવું, જે સૈનિકે પોતાના દેશ માટે પોતાના પ્રાણ ત્યજી દીધા આપી દીધા એ પરિવારનું પાલન પોષણ કરવાનું પાલન પોષણની ચિંતા કરવાની તમારું કર્તવ્ય હતું, તમારી ફરજ હતી। બાલક કે નિરંતર કો મનહી મન સહાતે હોય દેખાવા કે રોષ કોકે બાલક કે નિરંતર મન પ્રશંસા કરતા મનાવટી ગુસ્સા થી। શિવાજી અહીં છે એવું કરે છે મનમાં એ પ્રશંસા કે વખાણ કરે છે, પરંતુ એ બાળકની સામે બનાવટી ગુસ્સો કરે છે, ક્રોધ કરે છે। શિવાજી કહેતા હૈ તાનાજી ઇસ બાલક કો લે જાકર જેલખાને મેં બંધ કરો। શિવાજી શું કહે છે કે તાનાજી આ બાળકને લઈ લઈને કે લઈ લઈને કેદખાના અથવા તો જેલમાં બંધ કરી દીધું, કલ એસે મૃત્યુદંડ દિયા જાય, કાલ તેને મૃત્યુદંડ આપવામાં આવશે। માલવજી કહે છે મૃત્યુદંડ પાને સે પહેલે એક બાત કી ભીખ માંગતા। માલવજી કહે છે કે મૃત્યુદંડ મોતની સજા પામતા પહેલા એક વાતની ભિક્ષા માંગુ છું, તમને એક વાત કહેવા માંગુ છું, પર વિનંતી કરું છું। શિવાજી કહેતા હૈ વો ક્યા તે શું છે। માલવજી કહેતા હૈ મરને સે પહેલે મેં અપની પૂજનીય માતા કા એક બાર દર્શન કરના ચાહતા। માલવજી કહે છે કે મરણ પહેલા મરતા પહેલા અથવા મૃત્યુ પામતા પહેલા હું મારી અપની એટલે મારી પૂજનીય માતા એટલે પૂજનીય માતાને એક વાર દર્શન કરના ચાહતા હું, એક વાર દર્શન કરવા ઈચ્છું છું। માલવજી શિવાજી કહે છે કે મૃત્યુદંડ પામતા પહેલા હું એક મારી માતા છે પૂજનીય એને દર્શન કરવા માંગુ છું, એકવાર એને જોવા માંગુ છું, દર્શન કરવા એટલે જોવા માંગુ છું। શિવાજી કહેતા હૈ યદિ તુમ અપની માતા કે દર્શન કરકે ન રોતે તો। શિવાજી કહે છે કે યદિ તુમ જો તું તારી અપની માતા કે દર્શન કરકે ન રોતે તો, જો તું તારી માતાના દર્શન કરીને પાછો ન ફરે તો હું તને જવા દઉં। તું એમ કહેશ કે મને એક વાર જવા દે, દર્શન કરીને પાછો આવી જો કદાચ તું ન આવતો। માલવજી કહેતા હૈ મેં વીર પુત્ર, માલવજી કહે છે હું વીર પુત્ર છું, ઝૂઠ બોલકર મૃત્યુ સે બચતા નહીં જાતા, ખોટું બોલીને મૃત્યુથી બચવા નથી ઈચ્છતો, પ્રતિજ્ઞા કરતા હું કે મેં માતા કે દર્શન કરને કરકે અવશ્ય જલ્દી લોટા હું, પ્રતિજ્ઞા કરું છું કે હું માતાના દર્શન કરીને અવશ્ય જલ્દીથી પાછો આવીશ।
शिवाजी कहते हैं, बालक की विद्या की मन ही मन सहारा करते हुए, बालक की विद्या ना मनमान मनमान, बालक की विद्या ना मनमान मनमान प्रशंसा बखान करता करता, अच्छा जाओ भले जा, अच्छा जाओ भले जा था सारो जा, यही देखना है। एक योग मालव जी का प्रस्थान, मालव जी को प्रस्थान, मालव जी क्या जय शिवाजी कहते हैं, ओ इस बालक ने विद्या कुट कुट कर भरी, अरे आ बालक का विद्या खासी खासी ने भरी है, कुट कुट कर भरी ने क्या खासी खासी भरी है, खूब अच्छी है, बालक की खूब विद्या है, साथ ही यह अपनी माता का भी भक्त है, ने साथ ही ये पोता की माता का भी भक्त है, ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं, आवाज बालको पोता ना माता पिता की लाज रखे छे, तानाजी तुम्हारी क्या राय है, तानाजी तुम्हारो शो मत छे अथवा तुम्हारी शो सलाह छे, तानाजी कहते हैं महाराज आप क्या कहते हैं, महाराज हमें शो कहो छो, मैं इस बालक के साथ क्या व्यवहार करूं, तानाजी कहते हैं महाराज आप क्या कहते हैं, तानाजी कहते हैं महाराज हमें शो कहो छो, मैं तो इसकी विद्या और साहस पर मुग्ध हूं, वो तो आनी विद्या ने साहस पर मुग्ध छुए, शिवाजी कहते हैं तानाजी जानते हो, शिवाजी कहते हैं तानाजी जानो छो मैं इस बालक के साथ क्या व्यवहार करूं, हूं आ बालक के साथ सो व्यवहार करिस, तानाजी कहता है नहीं महाराज ना, तानाजी कहते हैं ना महाराज, शिवाजी कहते हैं मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्यु दंड से मुक्त करके अपनी सेना में भर्ती करो, शिवाजी कहते हैं कि हूं आनी परीक्षा लीधा पछी तेने पश्चात એટલે પછી પરીક્ષા લીધા પછી इसे मृत्यु दंड से मुक्त करके એને मृत्यु दंड માંથી મુક્ત કરીને अपनी सेना में भर्ती करूंगा, अपनी सेना में भर्ती करिस, मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा, मारो विश्वास छे कि मातृभूमि की सेवा में आ बालक जरा पर कसर नहीं रखे, तानाजी कहते हैं घातक के साथ इतनी दया धन्य है, तानाजी कहते हैं कि घातक के साथ है आटली दया धन्य है, घातक के साथ आटली दया करे ए जे छे बालक शिवाजी ने मारवा माटे आवे तो इना पर हमलो करवानो तो छता पर तमे इना पर आटली दया राखो छो धन्य छे, शिवाजी कहता है तानाजी मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है, शिवाजी शू कहे छे के तानाजी मारना करता बचाव करता वधारे शक्ति होय छे, अधिक એટલે વધારે, आज तुमने हमारी जान बचाई, आज ते हमारो जीव बचावेलो छे, जान એટલે जीव, इसलिए मैं तुम्हारा आभारी रहूं, એટલે હું તારો આભારી રહીશ, તાનાજી કહેતા હે મહારાજ આપ યો ક્યા કહે, તાનાજી કહે છે કે મહારાજ તમે આ શું કહો છો, મેં તો આપકા દાસ હું, હું તો આપનો સેવક છું, દાસ એટલે સેવક અથવા નોકર, હું તો તમારો સેવક છું, સ્વામી કી રક્ષા કરના દાસ કા કર્તવ્ય, એ સ્વામી નું રક્ષણ કરું એ સેવક નું કર્તવ્ય છે, એ ફરજ છે, ઇસમે આભારી હોને કી ક્યા વાત હૈ, આમાં આભારી થવાની શું વાત છે, તમે મારો આભાર માનો છો, આમાં કઈ આભારી થવાની વાત નથી, હું તમારો સેવક છું અને સેવક નું કર્તવ્ય છે, ફરજ છે કે સ્વામી ની સ્વામી જીવ બચાવે, સ્વામી નું જીવ બચાવે કર્તવ્ય, તો અમારા ફરજ માં છે, એમાં અમારો આભાર કોઈ વ્યક્ત કરવાની જરૂર નથી, तानाजी कहते हैं महाराज, शिवाजी कहते हैं तानाजी तुम धन्य हो, शिवाजी कहते हैं तानाजी तुम्हें धन्य छो, तुम्हारी जैसे सेनानायकों पर भारत माता गर्व करती है, तुम्हारा जैसा सेनापति सेनानायकों से सेनापति ऊपर भारत माता गर्व करती है, अच्छा थोड़ी देर विश्राम करो, सालू थोड़ी बार आराम करो, विश्राम करके आराम, तानाजी कहते हैं प्रणाम करता है जो आपका महाराज प्रस्थान, तानाजी के छे प्रणाम करीने के छे कि जे आपका महाराज जे भी आपका महाराज प्रस्थान એટલે ત્યાંથી નીકળે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આ પાઠની સમજૂતી આ વિડિયોમાં મેળવીશું, હવે પછી જે પાઠ બાકી છે સમજવાનો, હવે પછી આ વિડિયોમાં આપણે એની ચર્ચા કરીશું।